માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે સરકારી જમીનના કબજાના મુદ્દે એક યુવક પર ફાયરિંગ તેમજ હુમલો કરી આતંક મચાવનાર ટપોરી ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડી તેને તેના ગામમાં જ લઈ જઈને વરઘોડો કાઢી પાઠ ભણાવ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે જમીનની તકરારમાં ગત 28 એપ્રિલના રોજ આ જ ગામમાં રહેતા હનીફ અશરફ મલેકે તેના સાગરીતો સાથે આતંક મચાવી ઇકબાલ હંસલોટ પર હુમલો કરી એક રાઉન્ડ તેના પર ફાયરિંગ તથા એક રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો. ગામમાં ભાઈ બનીને ફરતા એવા ટપોરી હનીફ મલેક અને તેના સાગરીતોએ મચાવેલા આતંકના કારણે ગ્રામજનોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટનાની ફરિયાદ માંગરોળ પોલીસ મથકે નોંધાઈ હતી. જો કે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી તેને નાની નરોલી ગામમાં લઈ આવી જાહેરમાં વરઘોડો કાઢી અને ઉઠક બેઠક કરાવી ગ્રામજનો પાસે માફી મંગાવી તેની ભાઈગીરીનો નશો ઉતારી દીધો હતો. પોલીસની આ પ્રકરણની કાર્યવાહીના કારણે ગ્રામજનોમાં ખુશી વ્યાપી જોવા પામી હતી. લાવીને અહીંયા જે શિક્ષા આપી એ બધાનો પોલીસનો ખૂબ આભાર માનું છું અને એનો બાપ પણ પકડાય તેને પણ આવો વરઘોડો સાહેબ કાઢે અને અહીંયા લાવીને એને પણ એવી શિક્ષા આપે જેથી ગામ લોકો ખુશ થાય અને એ લોકોનો એટલો ત્રાસ હતો ગામના અંદરમાં એના માટે આજે અમારા ઉપર કર્યું છે અને અમને પોલીસે જે સાટ આપ્યો છે અને આરોપીને જે સજા કરી છે એ યોગ્ય છે. આ વ્યક્તિ ગામ પર રહેવું નહીં જોઈએ એવી અમારી આશા છે.